ફ્રેન્ડ્સ નમસ્કાર આજે આપણે એ ચર્ચા કરીશું કે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે હું કંઈક બોલી રહ્યો છું અને તમે મને સાંભળી રહ્યા છો તેનો અર્થ છે કે હું કોઈ ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યો છું અને તમે મને સાંભળી શકો છો આપણા કુદરતમાં જુદી જુદી પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે જ્યારે તમે તમારા વર્ગમાં આ ખ્યાલની ચર્ચા કરતા હશો ત્યારે તમારા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના અવાજ કે ધ્વનિ વિશે પહેલેથી જ જાણતા હશે જેમ કે અમુક પ્રાણીના અવાજ સંગીતના સાધનોના અવાજ ઉદાહરણ તરીકે આ ચમચીને આ ટેબલ પર અથડાતા ઉત્પન્ન થતી ધ્વનિ આ રીતે તે અમુક અવાજ ઉત્પન્ન કરે છે આમ ધ્વનિ ઉત્પન્ન કરવાની એક રીતનું આ ઉદાહરણ છે વિવિધ રીતો દ્વારા ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે જાણવા માટેની અમુક પ્રવૃત્તિઓ આપણે આપણા વિદ્યાર્થીઓ દ્વારા કરાવી શકીએ તમે તમારા વર્ગમાં અલગ અલગ ગ્રુપ બનાવી શકો અને તમે તમારા વિદ્યાર્થીઓને કહી શકો કે તે નોંધતા જાય કે ક્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે અને કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન કરી શકાય આ રીતે તેઓ પાસેથી આપણે ધ્વનિ ઉત્પન્ન કરવાની જુદી જુદી યુક્તિઓ અને રીતો જાણી શકીએ તેઓ સાથે મળીને ચર્ચા કરે અને વિચારે તે માટે તેમને તમારે સમય આપવો પડશે જેથી તેમને કોઈ ચોક્કસ વિચાર આવી શકે તમે તમારા વિદ્યાર્થીઓને આ પ્રકારના કોષ્ટકમાં તેમના અવલોકન નોંધવાનું કહી શકો એક ટીચર કે ફેસિલિટેટર તરીકે તમે તેમને આ રીતે સમૂહ બનાવીને આપી શકો જેમ કે ગરમ કરવાથી તોડવાથી ઘસવાથી વગેરે આ રીતે વિદ્યાર્થીઓને આવી જુદી જુદી પ્રવૃત્તિમાં રોકી શકાય જેમાં તેઓ ધ્વનિ ઉત્પન્ન કરીને જુએ અને જાતે પ્રયોગ કરે તેમજ તેમના અવલોકનની નોંધ કરે પણ આપણો મુખ્ય પ્રશ્ન એ છે કે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોમાં ધ્વનિ શા માટે ઉત્પન્ન થાય છે અવાજ કેમ ઉત્પન્ન થાય છે દાખલા તરીકે આ રીતે ટેબલ સાથે ચમચી અથડાવવાથી શા માટે ધ્વનિ ઉત્પન્ન થાય છે શા માટે તે અવાજ પેદા કરે છે આમ આ મૂળભૂત પ્રશ્નનો હજી કોઈ જવાબ તેમને મળેલ નથી હવે તે જાણવા માટે આપણે તેમની પાસેથી બીજી પ્રવૃત્તિઓ કરાવી શકીએ દાખલા તરીકે તેમ કરવા માટે આપણે ધાતુની એક પ્લેટ અથવા થાળી લઈએ અને એક ચમચી લઈએ આ બે વસ્તુઓની મદદથી આ બે વસ્તુઓ દરેકના ઘરમાં સહેલાઈથી ઉપલબ્ધ હોય છે આ બે વસ્તુની મદદથી આપણે અમુક પ્રવૃત્તિ કરાવીને ધ્વનિ ઉત્પન્ન થવાનું મૂળભૂત કારણ શું છે તે જણાવી શકીએ ચાલો તેમ કરવાનો પ્રયત્ન કરીએ હું આ ચમચી વડે આ થાળી કે પ્લેટને અથડાવું છું તમે તમારા વિદ્યાર્થીઓને પૂછી શકો કે તેમણે કંઈક સાંભળ્યું શું તેઓને કોઈ ધ્વનિ સંભળાય છે હા ચોક્કસ તેમને કોઈ ચોક્કસ અવાજ સંભળાય છે હવે આ જે વસ્તુઓ છે તે ધાતુની છે માટે તમે તેઓ જે પહેલેથી જ ધાતુ અને અધાતુ વિશે જાણે છે તે બાબત સાથે તેનું સંકલન કરી શકો તેઓ પહેલેથી જ જાણે છે કે ધાતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે અહીં આ થાળી સાથે ચમચી અથડાવવાથી જે અવાજ ઉત્પન્ન થયો તે સાંભળી શકાય છે આમ આપણે જુદા જુદા સ્તર પર જુદા જુદા સિદ્ધાંતોનું સંકલન કરીએ છીએ જુઓ કે અમુક અવાજ ઉત્પન્ન થયો સાંભળી શકાય તેવો અવાજ ઉત્પન્ન થયો તમે તમારા વિદ્યાર્થીઓમાંથી અમુકને ટેબલ પાસે બોલાવીને કહી શકો કે જ્યારે થાળીમાંથી અવાજ ઉત્પન્ન થતો નથી ત્યારે તે તેની ધારને પકડીને જુએ શું તેમને કંઈક અનુભવ થાય છે તેમને તેમાં કોઈ કંપનનો અનુભવ થાય છે ના હાલમાં તેમાં કોઈ કંપન નથી જ્યારે તેઓ ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા નથી ત્યારે તેમાં કોઈ કંપન નથી ત્યારબાદ ચમચીને થાળી પર થાળી પર અથડાવીને ફરીથી પૂછો તેમને તેમની આંગળી વડે થાળીની ધાર પર ફરીથી સ્પર્શ કરવાનું કહો આ રીતે અને પછી તેમનો શું અવલોકન છે તેના વિશે પૂછો તેમણે શું અનુભવ્યું અવાજ સિવાય ધ્વનિ સિવાય તેમને બીજો કોઈ અનુભવ થયો હા તેમનું અવલોકન હશે તેમનું અવલોકન હશે કે તેમને તેમાં કંઈક કંપન્ન જેવો અનુભવ થયો આજે થાળીની ધાર છે તેમાં કંપન્ન જોવા મળ્યું તમે બીજા વિદ્યાર્થીઓને બોલાવીને પણ તેમ કરાવી શકો અને જો તમારા વર્ગમાં કોઈ દિવ્યાંગ બાળક હોય તો તો તેઓ આ થાળીને સ્પર્શ કરવાનું પહેલાં પસંદ કરશે કારણ કે તેઓ દૂરથી તે કંપન્ન કે તરંગનો અનુભવ કરી શકતા નથી તેઓ તેને સ્પર્શ કરશે તેઓ આ વસ્તુને જ્યારે સ્પર્શ કરશે ત્યારે તેઓ તરત જ એ બાબતને સાંકળી શકશે કે અવાજ ઉત્પન્ન થવો અને કંપન્ન થવું એ બંને વચ્ચે કંઈક સંબંધ છે પણ તેઓ કદાચ ચોક્કસ નહીં કહી શકે કે દરેક પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થવા પાછળ કંપન હોય છે કે નહીં જો તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય અને તમે દરેક વિદ્યાર્થીને ટેબલ પાસે બોલાવી શકતા નથી તો તમે બીજી કોઈ રીતનો પણ ઉપયોગ કરી શકો દાખલા તરીકે તમે આ રીતે થોડા રાઈના દાણા લઈ શકો અને તેને આ રીતે એક થાળીમાં નાખો અને ફરીથી ચમચીને થાળી વડે અથડાવો અને તમારા વિદ્યાર્થીઓને કહો કે તેનું અવલોકન કરે અહીં શું થઈ રહ્યું છે તેઓ શા માટે ઉપર તરફ ઉછળી રહ્યા છે શું આ થાળીમાંથી કોઈ કંપન્ન પસાર થઈ રહ્યા છે અને તેથી તેઓ ઉછળી રહ્યા છે તેમને આ બાબતનું સંકલન કરવું પડશે તેઓ આ રીતે નિષ્કર્ષ પર આવી શકે ખરેખર તો વિદ્યાર્થીઓ જાતે તેની શોધ કરશે કે કંપન્ન શું છે અને ધ્વનિ ઉત્પન્ન થવા પાછળ તેનો શું સંબંધ છે આમ આ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રયોગ કર્યા પછી તેઓ કંપન્ન અને અવાજ ઉત્પન્ન થવામાં શું સંબંધ છે તે જાણી શકશે પણ આ બાબતનું દ્રઢીકરણ કરવા માટે આપણે વિદ્યાર્થીઓને તરંગો બતાવી શકો છો તે માટે તમે બીજા સાધનોનો પણ ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે હું આ એક સાદા બોક્સનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું જેમાં અહીં એક રબર બેન્ડ છે અને બે પેન્સિલ છે અને તેમને આ રીતે રબર લંબાવીને રબરને ખેંચીને બે પેન્સિલ મૂકવા માટે કહો તમારા વિદ્યાર્થીઓને આ રીતે વચ્ચેથી રબરને ખેંચવાનું કહો તેમને તેમના અવલોકનની નોંધ કરવા માટે કહો તેઓએ શું અનુભવ્યું તેમનું અવલોકન શું હશે ખરેખર તેમનું અવલોકન શું હોવું જોઈએ તેમનું અવલોકન હશે કે આ રબરને ખેંચવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને બીજું નિરીક્ષણ એ હશે કે રબરને જ્યારે ખેંચતા હોઈએ ત્યારે તેમાં જોવા મળે છે આમ ફરીથી આ બાબત દ્વારા તે સ્પષ્ટ થાય છે કે અવાજ ઉત્પન્ન થવો અને કંપન્ન એ બંને વચ્ચે કંઈક સંબંધ છે આમ આ રીતે આપણે એ બાબતનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ જાતે સંશોધન કરે જાતે શોધે કે અવાજ ઉત્પન્ન કરવા માટે કંપન ધરાવતા પદાર્થની જરૂર છે ઘણી વખત એવું પણ થાય છે કે ધ્વનિ ઉત્પન્ન થવા પાછળ કંપન્ન કારણભૂત છે તે આપણે સરળતાથી દર્શાવી શકતા નથી દરેક વખતે તે દર્શાવવું શક્ય નથી દાખલા તરીકે જો કોઈ વિદ્યાર્થી આ ચમચીને આ ટેબલ સાથે અથડાવે છે ત્યારે તેઓ આ ટેબલના કંપન્ન ધરાવતા ભાગને જોઈ શકતા નથી પણ તેઓ તેનો અનુભવ કરી શકે છે જો તેઓ તેમના કાન ટેબલની નજીક મૂકશે તો અથવા તેઓ અનાજના થોડાક દાણા લઈ શકે છે જેમ કે આપણે અહીં રાયના દાણા લીધા હતા રાઈના દાણા ટેબલ પર મૂકીને ચમચી અથડાવવાથી તેઓ જોઈ શકશે કે ફરીથી રાઈના દાણા કૂદી રહ્યા છે તેમાં કંપન રહેલ છે આમ આ બાબત પરથી તેમને સ્પષ્ટ થઈ જશે કે ધ્વનિ ઉત્પન્ન થવા માટે હંમેશા તેમાં કંપન જરૂરી છે પણ તે ખાતરી નથી કે બધા જ કંપન અવાજ ઉત્પન્ન કરે છે આમ આપણે સાંભળી શકીએ તેવા અવાજ કે તેવી ધ્વનિ અમુક ચોક્કસ પ્રકારના કંપન ઉત્પન્ન કરે છે અમુક એવા પણ અવાજ છે જેની આપણે અહીં ચર્ચા કરવાના નથી પણ આ પ્રકારની ત્રણ પ્રવૃત્તિઓ કર્યા પછી મને ખાતરી છે કે વિદ્યાર્થીઓ તેમને સાંકળી શકશે કે પદાર્થમાં કંપન્ન થવાથી અવાજ ઉત્પન્ન થાય છે અમુક વખતે ક્યારેક વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન ઉત્પન્ન કરશે અથવા જો તેઓ પ્રશ્ન પેદા કરતા નથી તો તમે એમને પ્રશ્ન પૂછો કે જ્યારે તમે સિટી વગાડી રહ્યા છો ત્યારે તમે જ્યારે સિટી વગાડી રહ્યા છો કે વાંસળી વગાડી રહ્યા છો તેમાં પણ અવાજ ઉત્પન્ન થાય છે પણ તેમાં કંપન્ન થતો હોય તેવો ભાગ શું છે શું ત્યાં કોઈ કંપન છે તેના પર તેમને જાતે વિચારવા માટે કહો તમે તેને સ્વાધ્યાય તરીકે પણ આપી શકો તમે તેમને કહી શકો કે જાઓ અને શોધો કે જ્યારે વાંસળી વાગે છે ત્યારે તેમાં શેનું કંપન થાય છે કયા કંપનથી વાંસળીમાં અવાજ ઉત્પન્ન થાય છે ઉપરાંત આપણે બોલી રહ્યા છીએ આપણે ગીત ગાઈ રહ્યા છીએ તમે તમારા ગળાને તમારા ગળાના આ ભાગને સ્પર્શ કરીને જુઓ બોલતી વખતે તમે તમને તેમાં કંપનનો અનુભવ થશે તમે કંપન અનુભવી શકો છો આ રીતે આ પ્રવૃત્તિઓ દ્વારા અવાજ ઉત્પન્ન થવા માટે મૂળભૂત કારણ તેનું મૂળભૂત કારણ છે કંપન જો કોઈ અવાજ કે ધ્વનિ છે તો તેની સાથે ચોક્કસ કોઈ પ્રકારનું કંપન જોડાયેલ હશે કંપન વગર કોઈ પ્રકારનો અવાજ ઉત્પન્ન થતો નથી તમે આઈસીટીની પણ મદદ લઈ શકો છો જો તમે કોઈ બાબત દર્શાવી શકતા નથી વાંસળી કે બીજી કોઈ એવી બાબતમાં અવાજ ઉત્પન્ન થાય છે તેમાં કંપન્ન છે તે દર્શાવી શકતા નથી ત્યારે તમે આઈસીટીની મદદ લઈ શકો છો તમે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તેવા અમુક એનિમેશન કે વિડીયોઝનો ઉપયોગ કરી શકો છો તમે તેમને દર્શાવી શકશો કે હા તેમાં પણ અમુક કંપન ધરાવતો ભાગ છે પણ આપણે તેને જોઈ શકતા નથી કે ચકાસી શકતા નથી આમ આપણે તે નિષ્કર્ષ પર પહોંચીએ કે કંપન દ્વારા અવાજ ઉત્પન્ન થાય છે આભાર